જેતપુરમાં એક યુવતીને ઘરે એકલું રહેવું ભારે પડી ગયું હતું. તેની એકલતાનો લાભ લઈને હવસખોર શેતાને તેની સાથે નહીં કરવાનું કરીને તેને જીવતર ભારે કરી દીધું છે. હાલ તો આ હવસખોર શેતાન પોલીસની પકડમાં છે. ઘટના છે જેતપુરના ભોજાધાર વિસ્તારની, કે જ્યાં એક પરિવાર રહે છે. વિજય વલ્લભ ભલગામાં. વિજય આ પરિવારની સમગ્ર ગતિવિધિથી વાકેફ હોય અને આ પરિવારમાં સાથે રહેતી તરુણી ઉપર નજર હતી અને તેની આંખમાં સતત વાસના અને હવસના સાપુલ્ય રમી રહ્યા હતા અને તે મોકાળની રાહ જોઈ રહ્યો હતો. પોતાની હવસને સંતોષવામાં તે આ પરિવાર ક્યારે તેની નાની કુમરી વયની દીકરીને એકલો મૂકે છે તેની રાહ જોઈ રહ્યો હતો અને એક દિવસ તેને આ મોકો મળી ગયો. આ દિવસે આ તરુણીની માતા પિતા કામસર તેને કુમરી વયની દીકરીને એકલી મૂકીને બહાર ગયા અને વિજયને મોકો મળી ગયો. આ કોમર કુમરી વયની તરુણીને એકલી જોઈને વિજયે તરત જ મોકાનો લાભ ઉઠાવ્યો અને ઘરમાં કપડાં અને અન્ય સામાન રાખવાનું બહાન કાઢ્યું. કપડાં અહીં રાખો એમ કહીને તે આ તરુણીના ઘરમાં ઘૂસ્યો અને આ તરુણીને ઉઠાવીને ઘરના પાછળના ભાગે આવેલ નવેડામાં લઈ જઈને પીંખી નાખી. પોતાના માતા પિતા આવતા આ તરુણીએ સમગ્ર ઘટનાની વાત રોતા રોતા પોતાની માને કહી અને સમગ્ર ઘટના સામે આવી. તરુણીની માએ જેતપુર પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી. જેતપુર પોલીસે તરત જ વિજય વલ્લભ ભલગામાને પકડીને જેલમાં મોકલી આપેલ છે. હાલ તો આ પરિવારને પોતાની એકની એક દીકરીને ઘરે એકલી મૂકીને પસ્તાવાનો વારો આવ્યો છે. ખુલ્લેઆમ કોઈના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ કરતા આવા હેવાનને સજા તો મળશે, પરંતુ કથરે કાયદો અને વ્યવસ્થાને લઈને હજુ કેટલી આવી કુમરી કરીઓ ચૂંથાતી રહેશે. પોલીસ આવા નરાધમોને કડકમાં કડક સજા કરે તે જરૂરી છે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર.